પણ ધોળકાની માલીબા જેને મમત સાહેબ એકડા નું રાજ સભાઈ લેમાઈ વાતો કરતા વાર લાગે ઈસમાની માલીબા એમ કહેવાય કે 12 મહિના નો સમય વીતી જાય 12 મહિના નો સમય જાય આહો મહિના ની માતાજી ની નવલી નવરાત્રી આવે અને ધોળકા ના ધણી પોતાના સિંહાસણ માથે બેહી અને અવાજ કરે કે સિપાઈઓ તેરી ગયો દીવાનો એક કરતા એક હાજર થઈ જાઓ એટલા બધાય મણાની મલબાઈ એમ કહેવાય સિપાઈઓ ફેરી કરો ફરી બંદૂકે તૈયાર થઈ અને ધોળકાના ધણી મમતસા બેગડાની સામે ઉભા નીકળી ગયું બોલો મહારાજ કે બોલો મહારાજ આહો મહિનાની નવલી નવરાત્રી જોવો સમય નવરાત્રી આવે 12 મહિનામાં ચાર આહો મહિનો આ ગયો 70 મહિનો માં મહિનો આ ત્રણ નવરાત્રી ની ખબર છે પણ ચોથી નવરાત્રી કઈ કહેવાય ચોથી નવરાત્રી અષાઢ મહિના ની માલિપા આવે જે નાની નાની બાળાઓ દીકરીઓ નવરાત્રી ઉજવે જુવારા થાપે કોડી નવરાત્રી ચાર આવે છે 12 મહિનામાં અને એમાં એમ કહેવાય છે કે આહો મહિના ની નવલી નવરાત્રી આવી છે ધોળકા નો ધણી પોતાના સિંહાસણ માથે બેઠા રહે અને એમાં ધોળકા ના ધણી એટલું કીધું સિપાયો એટલામાં પરીક્ષા ભૂવો કોણ છે મહારાજ ઈ ખબર નથી નહીં કે નથી ખબર તો પરીક્ષા ભૂવો હોય તો મારે જાણવું છે કે હિન્દુ ની દેવ છે કે નહીં એમ કે હા કે તમે કઈ રીતે જાણી શકો આ ધોળકાના સોટની માલિબા એટલા બધા માણસની મેદની ભેગી થઈ છે ને એમાં તેલ સિંહું અને સિંદૂરનો હવા મણનો તાવો કરીને સોટની માલિબા મૂકો છો ફળ 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 ઉફાળે આવે અને જો કોઈ હિન્દુની દેવ મેલનીનો ફૂવો હોય કોઈ મેલનીનો વિશ્વાવુ હોય તો તેલ સિંહું અને સિંદૂરનો તાવો પી જાય હું એમ જાણું ધોળકાનો ધણી મમતસા બેગડો કે તમારી હિન્દુની દેવ મેલની છે એક દિવસ ખમી જાવ એક દિવસ ખમી જાવ એમ કહેતા બીજા દિવસનો સંરૂપ સમય છે બાપા તેલ સિંહું અને સિંદૂર ભેગો કરી હવા મણ ભેગું કરી અને શોક માં તાવો મૂકે ફળ 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 ઉફાળે આવ્યો જેમ તાવ એમ કહેવાય કે ઉફાળે આવે એટલે ધોળકાનો ધણી પોતાના સિંહાસણ માથે બેહી અને અવાજ મળ્યો કરવા પી જાઓ જો કોઈ હિન્દુની દેવ મેલડીનો વિશ્વાસ હોય કોઈ મેલડીનો ભૂવો હોય તો તેલ સિંહું અને સિંદૂરનો તાવો પી જાવ એટલા બધા માણાની મલપા ભૂવા તો ઘણા આવ્યા છે પણ ધોળકાની મલપા તેથી કોઈને ઓતરો નથી આવતો હે કોઈને ઓતરો આવતો નથી ઓતરો ન આવે માતાજીનો આવીશ ન આવે એટલે દોકડા રૂપિયા ગરમ કરી અને જે ભૂવો હોય એને ડામ દઈ અને ધોળકાનો ધણી એમ કહેવાય કેદની મલપા પૂરી જશે એવી ઘટના બની ભાઈ એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર નહીં પાંચ નહીં એવા એમ કહેવાય 150 ભુવાને કાળા ગ્રહ ની કેદમાં પૂરી દીધા બધાને ડામ દઈને પૂરી દેશે કારણ કે 12મી બિબિન 13મી ટોપીનું રાજ આવ્યું છે અને એવા કારણે એમ કહેવાય ડામ દઈ અને વાહના વાળાની માલપા પૂરી દે પણ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ અને ત્રણ દિવસની આવી આ ધારી રાતની નેકલી જળને થળ થમી ગયું વલ્લા થમી ગઈ રાતના એમ કહેવાય 12 વાગ્યાનું તાણું પીધું છે રાતના 12 વાગ્યા એમ કહેવાય ધોળકાની બાજુમાં 5 કિલોમીટર શિયાવાડા કરી અને પંખીના માળા જેવું ગામ છે હાલ શિયાવાડાની માલિબા કાનિયો જોગી જેનું નામ
નામ જાપાના કિલ્લી માલવા મારી ભગવતી માં મેલડી નું ભજન કરે નારોદા રાજપૂત નું કામ છે માં મેલડી નું ભજન કરે તું હી મેલડી તું હી મેલડી રાતના 12 વાગ્યા એમ કહેવાય એ ધોળકાની મલબાથી ઉડતી 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 વાત કાનિયા જોગીના કાને શિયાવાળાની મલબા હંભળાય છે કાનિયા જોગી આ ખિસાણી હતી ઉગડી ગઈ હાલ મેલડીના ધૂળના થડી મળે જાય અને એટલું કીધું કે માં એ માં ધોળકાની મલબા હમજ સા બેગડો બધાય ભુવાની મારી ભક્તિ અપખિતિ કરે છે કારણ કે પોતાનો દેહ આખો મારી મેલડી આગળ અર્પણ કરું તલની પાડી દે ખા પણ એટલું કરતા મારી મેલડી કે મને છોડ નહીં તો પછી કરી દઉં હું નિયાલ ભગવાન હોય ભગવતી હોય ભજન કર્યા વિના કઈ નથી ભક્તિ કરવી પડે છે એવા ટાણે એમ કહેવાય રાતના 12 વાગ્યે માતાજીની આગળ એમ કહેવાય તું હી મેલડી તું હી મેલડી તું હી મેલડી ભગવતીનું ભજન કરે છે બસ આખા દેહને આખા શરીરને બાળીને ખાસ બનાવી દીધું છે અને એવા ટાણે મારી ભગવતી મેલડીને કાનિયો જોગી પૂછવા મળે એટલે હવા વેતની નાંગણી બની રૂપિયા જેવડી ફેણ માંડી અને મુઠી ધૂળીના ધડીમલાની માલમાંથી જોગ માયા માં મેલડી હામે લડવા મળીને એટલું કીધું કાનિયા મારી ભગવા જંડાની મેલડી કે મને યાદ કર 3 દી નહીં 3 કલાક નહીં પણ જો ત્રીજી ઘડી જવા દઉં હું તારી ભગવા જંડાની ભગવતી શિયાવાડાના પાદરની મલબા માં મેલડી હવા વેતની નાંગણીના સ્વરૂપમાં મારી મેલડી લડતા હોય તેથી કાનીએ માતાજી જગદંબાને કાળિંગો અવાજ કરી અને જગદંબાને કીધું કરે મારે તારા કોઈ સ્વરૂપની જરૂર નથી તમે કેવા છો કેવડા છો એ મારે જરૂર નથી કામ નથી પણ હું ગમે તારે યાદ કરું મારે સંકટ પડે અને ભગવતીને યાદ કરું જો મારું આવી કામ કરી જાય મારા માટે મારી ભગવતી મેલડી સમજશે ત્યારે પાછો અવાજ કર્યો હો મેલ ને કેવો કે કાકા ખૂટે અરે રે મારી મેલડી મારે કુટુંબ જોઈ ખૂટી જાય પણ તારે તારે મારી મેલડી ખૂટવાનો ઈલાડનો હો કાકા ખૂટે કુટુંબ ખૂટે મામા ખૂટે મોહાલ ખૂટે પણ મારી ભગવતી મેલડી તારે ખૂટવાનો વધારનો હો રાતના 12 વાગે લાંભીનો અવાજ કરે અને દુઃખનું આહોડું ટપક 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 શિયાવાળાના પાદરની મલપા કાનિયા જોગીને આઠની મલપા અને એવા ટાણે મારી જગદંબા મેલડી જોગ માયા અદૃષ્ટ થઈ જાય અને આકાશની માલબાથી અવાજ કર્યો ગેપી હંભળ બાપ હંભળ મારા કાનિયા જોગી મિત્રો વાત જે કરું છું વિશ્વાસ કોને કહેવાય વિશ્વાસની વાત કરું વિશ્વાસ કોને કહેવાય વિશ્વાસ છે એ શિવનું પ્રતીક છે અને શ્રદ્ધા છે એ શક્તિનું પ્રતીક છે શ્રદ્ધા અને વિશ્વાસ મારા અને તમારા મનમાં ભેગી થાય તો જ ગમે કામ થાય નહીતર ન થાય કોઈ પણ ની માથે હોય પછી ભગવાન માથે હોય તોય ભલે અને આ દેશની ભગવતી જોગમાયા માથે હોય તોય ભલે પણ શ્રદ્ધા અને વિશ્વાસ બે મગજની માલપા મનની માલપા હૃદયની માલપા મન તમને ઠેરાય તો જ કામ થાય નહીતર કામ ના થાય હાલી એવા ટાણે એમ કહેવાય મારી મેલડી આકાશની મલબા જેવા જ કર્યો કાનિયા અમલબા હમા હવે મારું દ્રશ્ય નથી દેખાતું મારો અવાજ તારા કાને સંભળાય છે ખંભળાય છે કે હા પણ તો તને અભિમાન ન આવે તને ઘમંડ ન આવે અને મારી મેલડી કે કાનિયા જો મારો બની ગયા અને ધોળકાની માલબા દા તેલ શું અને સિદોરનો તાવો શોકની માલબા મૂટ્યો છે ફળ 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 ઉફાળા લે તને અભિમાન ન આવે ઘમંડ ન આવે અને
અન મારી મેલડી કે જો મારો બની જા અન તારો વાકો વાળ ખાવા દો કાનિયા તારી મેલડી ને શિયાવાડાના પાદરની મલપા તાજમ નો પરિસ્વા એટલી મારી ભગવતી મેલડી વાત કરે આવો એમ તો આટો મારી ભગવતી ને ત્રણ તાજમ ફરી અને શિયાવાડા ના પાદર ની મલબા થી ધીમે 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 હાલી નીકળે હાલી નીકળે પણ જેનો દુબળો દેશ છે લાંબા જેના લગુડિયા ગાડી પછેડી ફેરી છે અને મારી મેલડી નો એક હાથમાં એમ કહેવાય માળા કહેતા બેરખો રહી ગયો અને મેલડી નું નામ લેતા લેતા તુહી મેલડી તુહી મેલડી તુહી મેલડી એવું ભગવતી નું ભજન કરતા કરતા શિયાવાડા ના પાદર ની મલબા થી જયારે કાનિયો જોગી રાવળ ગયો ભગવો ભેગ હાલી રાતના ત્રણ વાગ્યા સુધી ત્રણ કિલોમીટર હાલે જેનો દુબળો દેહ લાંબા જેના લુટુડિયા સાડી પછેડી પહેરી છે કાનિયો સુકી એમ કહેવાય વિહામાં લઈ જાય અરે બાપ વિહામાં લઈ જાય એટલું તો નહીં પણ આંખ વિસાય જાય આંખ વિસાય જાય એટલે મારી ભગવતી માં મેલડી ને ખબર પડી બા પ્રભાત નો પોર હમણાં થઈ જાય રાધા કરણ ની વેળા હમણાં થઈ જાય અને કાનિયો જોગી શિયાવાડા ના પાદર ની મલપા થી ઢોળકા ના શોખ ની મલપા ભોગી છે લાય મારી મેલડી કે હું જાઉં અરે બાપ ભગવતી જન્મ ની દેનારી જનતા માં હોય એવું સૌ ધારણ કરી મારી ભગવાન જિલ્લા ની મેલડી ખાલી આવી માં ભગવતી જોગ માયા માં મેલડી એમ કેવાય માથે હાથ ફેરવે પણ મથલી માલબા લઈ અને ધીમે 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 જ્યાં પ્રભાત નો પર ન થાય તા તો ધોળકાના શોક ની માલબા કાનિયા જોગી ને ઉતારી દીધો ધીમે 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 માળા હું મેદની ભેગી થવા મળી ગઈ અને પણ એમ કેવાય તેલ સીહું અને સિંદૂર નો તાવો શોક ની મલપા મૂક્યો હેઠે ધીમે 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 તાપ બળે છે પાછા અને તાવો બરોબર એમ કેવાય ઉઠાળ આવ્યો ઠાળ 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 અને એવા તાણે એમ કેવાય ધોળકાનો ધણી એટલા બધા માળા ની મલપા થી વસાળ થી હાલી અને પોતાના સિંહાસણ માથે પોતાના સ્ટેજ ઉપર આવી અને અવાજ કર્યો પણ એવા ટાણે એટલા બધા માણા ની મલપા કાનિયો જોગી આવ્યા છે પણ શેડે ઉભાસ જેને અભિમાન જેવું નામ નથી જેને ગમંડ જેવું નામ નથી એટલા બધા માણા માં શેડે ઉભાસ પણ પી જાઓ પી જાઓ પી જાઓ એવો અવાજ કરે ધોળકાનો ધણી અને એવા ટાણે કાનિયા જોગીએ મારી ભગવતી મેલડીને અવાજ કર્યો દુઃખનો અવાજ હે માં ક્યાં વહી ગઈ મારી ગરીબ રાખ માણાની મેલડી હે મારી ભગવાન જલાની દેવ મારી આંધળાની અંત લાકડી મારું નીર ધનિયાનું નાણું અને હે માં તમારી માથે જેથી દુઃખ પડે તેથી વાસા વધાવવા ન લેવાયો લાંભી નો અવાજ કરાય દુઃખ નું આહોડું પડે આંખ ની મલપાથી પછી આ દેશ ની ભગવતી ને માનતા હોય તોય ભલે મારી ભારત ભૂમિ ના કોઈ ભગવાન ને માનતા હોય તોય ભલે બાબા પણ જેથી દુઃખ પડે તેથી આવી ઉભા ન રહે મારી ભારત ભૂમિ ના ભગવાન કે કોઈ ભગવતી ને માન પણ એટલા બધા માળા ની માલિકા કાનિયા જોગી એમ કેવાય શેડે થી અવાજ કર્યો એક બહુ સાચી વાત
કોઈ ભુવાની કોઈ ભગતની કોઈ રાવણની કોઈ સાધુની કોઈ બ્રાહ્મણની કોઈ ભેખની આવા સંતોની એની માથે જ્યારે એમ કહેવાય ભૂપતનું વાદળું સડ્યું હોય એની કોઈ આબરૂ લેતું હોય એની જ્યારે એમ કહેવાય કોઈ પારખું કરતું હોય ત્યારે આ કાળા માથાના માનવી જોવા માટે બહુ ભેગા થાય એટલા બધા માણાની માલિપા જેને વાતરણ ન આવે એને ઢોકળા રૂપિયા ગરમ કરીને દામ દઈ દે અને એટલા બધા માણાની માલિપા કાનીઓ જોગી મારો રાવણ દેવ એટલા બધા માણામાં શેડે ઉભો છે ને જ્યારે એમ કહેવાય સમ 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 અરે બાપ રૂવાડા બેઠા થાય એટલું તો નહીં પણ રૂવાડા બેઠા થાય અને માથે એમ કહેવાય મારી ભગવતી જોગ માયાનો ભગવો ઝંડો જે ખંભે હતો બાપ રાવણ દેવ માથે નાખી અને એટલા બધા માણાની માલપાથી કેડી કરતા 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 બરોબર એમ કહેવાય ધોળકાના શોકની માલપા જે આવે ધોળકાના શોકની માલપા આવે તો ધોળકાનો થણી પોતાના સિંહાસન માથે ઉભા થઈ અને એટલું પૂછે કોણ બોલે કાનિયા જોગીની હરમાય મેલડી બોલું છું બા હે કે હું કાનિયા જોગીની હરમાય મેલડી બોલું છું એમ હા કાનિયા જોગીની હરમાય જો મેલડી બોલતી હો તો આ તેલ સિંહું અને સિંદૂરનો તાવો હવામણનો જે શોકમાં મૂક્યો છે બરોબર તાવો એમ કહેવાય તેલ માંથી આવ્યો છે ફળ 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 ઉફાળા મારે છે જો એ તાવો પી જાય તો હું તમારી હિન્દુની દેવ મેલડીને માનું નકર ધોળકાનો ધણી કેવું માનતો નથી એટલા બધા માણાની માલપા એમ કહેવાય કાનિયા જોગીની આખીની માલપાથી ટપક 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 આહુડાની ધાર પડે અને મારી મેલડીને યાદ કરે પણ કેવી રીતે બાબા યાદ કરે ભગવતી મેલડી ખરેખર હોર હિન્દુસ્તાનમાં ગમે ના મારી મેલડી બેઠા મેં કીધું નામ હારીને પૂજાય મેલડી કોઈની કુળદેવ છે નહીં અને થાય નહીં પણ નામ હારીને પૂજાય અને એવા ટાણે એમ કહેવાય મારો કાનિયો જોગી રાવળદેવ ધોળકાના શોખની મલમાં મારી મેલડીને અવાજ કરે પણ કેવો અવાજ કરે શોકની માલપા આવે ને તાવો જયારે ઉફાળે આવે હવામણ નો તાવો તેલ સિંહું અને સિંદોર નો બે કોરથી જાલી અને તાવે ઢૂંક માંડે બાવે તાવે ઢૂંક માંડે એટલું તો નહીં પણ મારી ભગવતી જોગ માયા મેલડીનો વિશ્વાસ હોય અને તાવે ઢૂંક માંડે પણ કેવી બાબત હતા ત્રણ ઢૂંક માંડી ત્રણ ઘૂંટડા ઉતારે ડાગ ન પડવા દે આ જો આવું ટાણું આવે ને એમાં મારી